સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની ચોરીવાળ માધ્યમિક શાળા ધોરણ 10 અને 12 ના વર્ગો બંધ કરવાનું રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર આવ્યા બાદ સમગ્ર જિલ્લામાં ખળગળાટ સર્જાયો છે. જો કે આ પરિપત્રથી સંસ્થાના 263 થી વધારે વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાય તેમ લાગે છે, ત્યારે વહીવટી તંત્ર આ મુદ્દે મૌન સેવી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ચોરીવાડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગેરકાયદેસર ભરતી મામલે રાજ્ય સરકાર દ્વારા શિક્ષક ભરતી કૌભાંડ મામલે ધોરણ 10 અને 12 ની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે 2001માં થયેલ ભરતી બંધ 2005 તેમજ 2019માં સાબરકાંઠા જિલ્લાની 3 સ્કૂલોની માન્યતા રદ કરી હતી તેમજ ગતરોજ વધુ 1 સ્કૂલની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. તેમજ રાજ્ય સરકાર પર 2 કરોડથી વધારે ભારણ કરાયું હોવાની વાત પણ રજૂ કરી હતી. જો કે ચોરીવાડ હિતવર્ધક મંડળ દ્વારા આ મામલે ગેરકાયદેસર ભરતી કરાયાનું ધ્યાન આવતા જે તે શિક્ષકને સૂટ કરી રાજ્ય સરકાર પાસેથી લેવાયેલી રકમને પરત જમા કરાવી હોવા છતાં આજે લેવાયેલ નિર્ણય યોગ્ય ન હોવાનું શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું. હજુ સુધી અમારી જોડે કોઈ ઓફિશિયલી માહિતી મળેલ નથી, તેમ છતાં પણ અગાઉના વર્ષોમાં જે ભરતી થયેલી એ અમને જાણ થતો અમે તાત્કાલિક કર્મચારીને ફરજ મુક્ત કરેલા, લીધેલ પગાર પણ અમે સરકારશ્રીમાં પરત કરેલ છે અને અત્યારે હાલ 263 બાળકોનું ભાવિ જોખમાય એવી પરિસ્થિતિ છે, એટલે સરકારશ્રી આમાં યોગ્ય નિર્ણય લે એવી અમારી નમ્ર અપીલ છે. સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયની પણ ફેરવિચારના હેઠળ લેવાની વાત કરી હતી. ઇન્ચાર્જ જો કે મામલે સાબરકાંઠા શિક્ષણ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ આ મુદ્દે કોઈ પણ પ્રકારની જાણ ન હોવાની વાત કરી. સમગ્ર મામલે વેદી મોત હતું એક તરફ, 263 થી વધારે વિદ્યાર્થીઓના ભાવિનો સવાલ છે તો બીજી તરફ વહીવટી તંત્રનું મૌન વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનું સૂચવી રહી છે. આ મુદ્દે આગામી સમયમાં જો નિર્ણય નહીં લેવાય તો ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે જોખમ ઊભું થઈ શકે તેમ છે. એક તરફ કારકિર્દીના મહત્વના વર્ષોમાં આ પ્રકારના નિર્ણય વિદ્યાર્થીઓના ભાવિ સામે જોખમ ઊભું કરે તેવી પૂર્ણ શક્યતા હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા લેવાયેલો નિર્ણય આગામી સમયમાં કેટલો સાચો ઠરે છે એ તો સમય બતાવશે. વિમલ પટેલ, ZSTV, હિંમતનગર. જે ચોરીવાડની અંદર જે સ્કૂલ છે તે બંધ કરવામાં આવી છે તેવી હાલ સોશિયલ મીડિયામાં વાત કરી છે, એ બાબતે આપ શું કહેશો? એટલે સોશિયલ મીડિયા મારફતે આ પ્રકારની નો મેસેજ જે ફરી રહ્યો છે એ મારા ધ્યાનમાં પણ આવેલ છે, પરંતુ અધિકૃત રીતે બોર્ડ દ્વારા આ પ્રકારે કોઈ કોમ્યુનિકેશન હજી સુધી અમારી સાથે થયેલું નથી. બોર્ડ દ્વારા જે સૂચના આપવામાં આવશે એનો અમલ કરવામાં આવશે. બોર્ડ દ્વારા અધિકૃત રીતે ઈમેલથી અથવા તો પત્રથી જ્યારે કાર્યવાહી નોંધ અને જરૂરી સૂચનાઓ અમને આપવામાં આવશે તો એ અધિકૃત સૂચનાઓ મળ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે.